આપણે પાર્ટ 1 માં એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસના નિયમો પ્રોનાઉન અને કઈ રીતે બદલવું એ આપણે જોઈ ગયા. તમારે ધોરણ 10 માં એક્ટિવ વોઇસ પેસિવ વોઇસનો ફકરો બોર્ડમાં પૂછાશે, જેમાં સૌપ્રથમ આપણે જુદા જુદા કાળમાં પરિવર્તન કરતા શીખીશું. આજે આપણે પાર્ટ 2 માં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળના વાક્યો અહીંયા આપણે શીખીશું, જે તમારે કોઈપણ પેરેગ્રાફ સોલ્વ કરવામાં મદદ થશે. સૌપ્રથમ અહીંયા વાક્ય સ્વરૂપે જુદા જુદા મેં 8 વાક્યો અહીંયા લખેલા છે, જે સૌપ્રથમ આપણે વાક્ય રચના પ્રમાણે દરેક વાક્ય સોલ્વ કરીશું. પહેલું જે વાક્ય આપેલું છે, આઈ ક્લીન ધ રૂમ. આ યોગ્યસ વાક્ય રચનામાં એક્ટિવ વોઇસમાં સબ્જેક્ટ વર્બ આપેલું છે એટલે કે ક્લીન એ વર્બ, ઓબ્જેક્ટ આપેલું છે એટલે કે ધ રૂમ. હવે સૌપ્રથમ આપણે જે આઈ ક્લીન ધ રૂમ એમાં આપણે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ ઓળખ્યા. ત્યારબાદ આપણે જે પેસિવ વોઇસની આ વાક્ય રચના છે એ પ્રમાણે ઉપરનું પ્રથમ વાક્ય આપણે સોલ્વ કરીશું. અહીંયા જે આપેલું છે કે ઓબ્જેક્ટ, પહેલા વાક્યમાં ઓબ્જેક્ટમાં ધ રૂમ એ આપણે ક્યાં લઈ જઈશું આગળ, અહીંયા શું આવશે ધ રૂમ. ધ રૂમ એક વચન છે એટલે કે એની જાણમાંથી અહીંયા હું શું મૂકીશ, ઇઝ. એના પછી અહીંયા મારે આપેલું છે વી થ્રી એટલે કે વૃદ્ધ કુદરનું રૂમ. હવે ક્લીન આપેલું છે તો અહીંયા હું શું મૂકીશ, ક્લીન રહે. શું મૂકીશ, ક્લીન રહે. હવે એ પછી પેસિવ વોઇસમાં ટ્રાન્સફર કરવા માટે મને શું મૂકવું પડશે, બાય. એના પછી આઈ પાછળ જતું રહે તો શું મૂકી દઈશ, મી. શું લખ્યા છે અહીંયા પહેલું વાક્ય, ધ રૂમ ઇઝ ક્લીન્ડ બાય મી. બીજું વાક્ય, શી ડઝ નોટ રીડ ધ ન્યૂઝપેપર. અહીંયા જે મેં વાક્ય લખેલા છે 8, એમાં હકાર વાક્ય, નકાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, ત્રણે ત્રણ સ્વરૂપના બધા વાક્યો અહીંયા આપણે આ બોર્ડ પર જોઈશું. બીજું વાક્ય આપેલું છે એમાં સી સબ્જેક્ટ ડઝ નોટ રીડ એ વર્બ છે અને ધ ન્યૂઝ પેપર આપેલું છે બાળકો શું છે ભાઈ, ઓબ્જેક્ટ. હવે ઉપરના વાક્ય પ્રમાણે અહીંયા આપણે ઓબ્જેક્ટ વર્બ અને સબ્જેક્ટ પ્રમાણે વાક્યનો ફેરફાર કરીશું. સૌપ્રથમ અહીંયા આપેલું છે ધ ન્યૂઝ પેપર. હવે ન્યૂઝ પેપર જે અહીંયા આપેલું છે એ આપણે સાદા વર્તમાનકાળના વાક્યમાં એક વચન છે એટલે હું અહીંયા ડઝ આપેલું છે એટલે ઇઝ મૂકીશ, નકાર વાક્ય છે એટલે હું નોટ મૂકીશ, રીડ આપેલું છે રીડના ત્રણે ત્રણ રૂપ સરખા થાય છે એના માટે હું અહીંયા રીડ મૂકીશ, વૃદ્ધ કુદરત સ્વરૂપે પેસિવ વોઇસ બનાવવા માટે બાય મૂકીશ, સી પાછળ જતું રહે તો એના માટે હું શું મૂકી દઈશ, હર. આ બીજું વાક્ય એને આપણે પૂર્ણ કરીએ છીએ કે જે નકાર વાક્ય હતું. એના પછી ત્રીજા વાક્ય તરફ આપણે જઈએ છીએ. ત્રીજા વાક્યમાં ધોય સબ્જેક્ટ લાઇક વર્બ. હવે અહીંયા એફોસ્ટ્રોફી એસ અને બાળકો આ વર્ડ્સમાં દેખાઈ રહ્યો છે. કોઈ પણ એફોસ્ટ્રોફી એસ હોય એટલે તમારે આખું વાક્ય લઈ લેવું પડે કે વર્ડ શું ક્રિએશન એટલે વર્ડે શું નિર્માણ કર્યું છે એટલે આપણે અહીંયા શું કરી લઈશું, ઓબ્જેક્ટ. હવે આપણે પરિવર્તન કરીએ છીએ એ જ રીતે આપણે અહીંયા શું લખીશું, વર્ડ ક્રિએશન આંકડાઈ જશે, વર્ડ ક્રિએશન. હવે વર્ડ ક્રિએશન એ વ્યક્તિનું નામ છે એટલે આપણે અહીંયા ઇઝ મૂકી દઈશ, લાઇક્સ આપેલું છે એનું ગ્રુપ સ્ટુડન્ટ બનાવવા માટે લાઇક ના બનાવી દઈશ, પેસિવ વોઇસ માટે શું બનાવીશ, બાય. રોય આપેલું છે આપણે અહીંયા હું પાછળ લખી નાખીશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડા આગળ જઈશું. હવે જે વાક્ય છે એ પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રશ્નાર્થ વાક્યને આપણે પ્રશ્નાર્થ સ્વરૂપમાં જ પેસિવ વોઇસમાં ફેરવવાનું છે. જે પેસિવ વોઇસમાં આપણે ટુનું રૂપ વચ્ચે લખતા હતા એ જગ્યાએ આપણે એક પ્રશ્નાર્થ સ્વરૂપે આગળ લખીશું. પ્રશ્નાર્થમાં સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બીજું પેસિવ વોઇસના વાક્યમાં જ્યારે આપણે પરિવર્તન કરીએ છીએ ત્યારે એક્ટિવ વોઇસમાં કોઈ પણ જગ્યાએ ટુ આપેલું છે ટુ પછી જે પણ શબ્દ આપેલા છે બધા આપણે સમા લઈશું અધર વર્ષમાં, સમા લઈશું અધર વર્ષમાં. હવે ઉપરના વાક્યમાં આપણે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ ફાઇન્ડ આઉટ કર્યા, એ પછી આપણે પ્રશ્નાર્થમાં ફેરવવાનું છે. તો સૌપ્રથમ અહીંયા ગુના જગ્યાએ મને ખબર પડે કે આપણે મેજિક એક વચનમાં આપેલું છે એટલે પ્રશ્નાર્થ વાક્યમાં અહીંયા મારે શું મૂકવું પડશે, ઇઝ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઇઝ આપણે મૂકી દીધું એટલે વાક્ય રચના કઈ થઈ ગઈ, પ્રશ્નાર્થ સ્વરૂપ.
વર્બ ઓબ્જેક્ટ એ જ પ્રમાણે આ વાક્ય આપણે બદલીશું ઇઝ પછી અહીંયા ઓબ્જેક્ટ માં અહીંયા શું લખી નાખીશ મેઝી હવે ઈ જ અહીંયા આપણે લખી નાખ્યું એટલે લાઈક નું ફક્ત માં અહીંયા શું લખવાનું લાઈક ડ પેસિવ જ બનાવવા માટે મેં બાય લખી નાખ્યું એના પછી જે યુ આપેલું છે હું ક્યાં લખી નાખીશ પાછળ હવે અહીંયા મેં આપેલા છે અધર વર્ડ્સ કોઈ ચેન્જીસ કર્યા વગર અધર વર્ડ્સ હું ક્યાં લખી નાખીશ ટુ ચેન્જ યોર ફિલ્ડ પ્રશ્ન વાક્યના ઓકે ખબર પડી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન વાક્યમાં હવે થોડા આપણે આગળ જઈશું વાય દ્વારા પ્રશ્ન વાક્ય લખતા શીખીશું હવે કોઈ પણ WH ક્વેશ્ચન વાળા હોય તો સૌપ્રથમ આપણે વાય એમ ના એમ મૂકી દઈશું ઉપરના વાક્ય પ્રમાણે જે ચેન્જીસ કર્યું એ પ્રમાણે સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ હવે આપણે અહીંયા ઇઝ આપેલું ડુ આપેલું છે એટલે આપણે ઇંગ્લિશ એક વચનમાં છે અહીંયા શું મૂકી નાખીશ ઇઝ ઓબ્જેક્ટ આગળ આવી જશે એટલે શું આવી જશે ઇંગ્લિશ હવે આપણે ટુ બી રૂપમાં આગળ મૂક્યું છે એટલે પ્રિફર નું શું કરી નાખીશ પ્રિફર્ડ પેસિવ વોઇસ બનાવવા માટે બાય અહીંયા યુ અહીંયા પાછળ પ્રશ્ન વાક્યના એના પછી નેક્સ્ટ જે સેન્ટેન્સ આપેલું છે અહીંયા વેર છે તો હું સૌપ્રથમ અહીંયા શું લખી નાખીશ વેર એન્ડ નાઇન પછી સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ હવે ધીસ બુક એક વચન છે એટલે હું અહીંયા શું લખી નાખીશ ઇઝ હવે આપણે આગળ જોઈએ તો શું આવશે ધીસ બુક પ્લેસ નું શું કરી નાખીશ પ્લેસ્ડ પેસિવ વોઇસ બનાવવા માટે બાય યુ ક્યાં લખી દેશે પાછળ પ્રશ્ન વાક્યના હવે જે વાક્ય આપેલું છે એ નકાર વાક્ય છે તો રાધિકા સબ્જેક્ટ ડઝ નોટ ટીચ વર્બ ધીસ યુનિટ શું આવશે વિદ્યાર્થી મિત્રો ઓબ્જેક્ટ દરેક વાક્યમાં સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ એટલા માટે હું લખી રહ્યો છું કે તમને કોઈ પણ વાક્યમાં સૌપ્રથમ આપણે ફાઇન્ડ આઉટ સબ્જેક્ટ વર્બ અને ઓબ્જેક્ટ કરવાના છીએ હવે ધીસ યુનિટ હું અહીંયા આગળ લખી નાખીશ ધીસ યુનિટ એટલે કે આ યુનિટ એક વચન એટલે ઇઝ ડઝ ના જગ્યાએ એના પછી અહીંયા આપેલું છે નોટ ટીચું ગુરુદન ડોટ પેસિવ વોઇસ બનાવવા માટે બાય રાધિકા ક્યાં લઈ જઈશું આપણે પાછળ હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળનું વાક્ય જોઈએ અમી એ સબ્જેક્ટ ટેક્સ વર્બ બ્રેકફાસ્ટ ઓબ્જેક્ટ હવે અહીંયા બ્રેકફાસ્ટ પછી પણ ઇન જેવા કોઈ પણ શબ્દ આપેલા હોય જ્યારે તમારે ઇન ધ બ્રેકફાસ્ટ એ તમામ વર્ડ્સ આપણે સમા લઈશું કે અધર વર્ડ્સ ને સમા લઈશું અધર વર્ડ્સ ને હવે આગળના વાક્ય પ્રમાણે આ વાક્ય ચેન્જ કરીશું સૌપ્રથમ અહીંયા શું લખી નાખીશું બ્રેકફાસ્ટ ઇઝ ટેક્સ નું મૃત ઉદન ટેકન પેસિવ વોઇસ બનાવવા માટે વાય અમી એમના એમ અધર વર્ડ્સ અહીંયા આપેલા છે ઇન ધ મોર્નિંગ ઓકે વિદ્યાર્થી મિત્રો આપણે પાર્ટ 2 માં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના આઠ વાક્યો અલગ અલગ હકાર વાક્ય નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય જોયા હવે આપણે પાર્ટ 3 માં આગળ નો જે ટેન્સ હું ચલાવીશ એ આપણે આવતીકાલે ચલાવીશું જય હિન્દ જય ભારત